અરે ખીમા ભગા, હવે પ્યાલો વાયા તમે જુનાગઢ મોકલો, જ્યાં મારા ગુરુ ગણિત બાપુ છે તેમને બોલાવો. આજ પ્યાલો રે વાય તો જુનાગઢ મોકલો રે, આજ તમે રે વાય તો જુનાગઢ મોકલો રે, તમને બોલાવ્યો એટલે પાયા કે આજ દુઃખ થવાના પાઠ માનવાના આવ્યા છે તે માટે તમને બોલાયા છે. બહુ સારું. અરે સતી, હવે તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તે કહો. અરે ખીમા ભગવાન, હવે બીજું આયા તમે અંજાર મોકલો, અંજારથી જેસલ તોરણને બોલાવો. બહુ સારું. હે આજ બીજું રે વાય મેવાસાથી રૂપાથી માનજીને બોલો. બહુ સારું. હે આજ તીજો રે વાય તો મેવાસા મોકલો રે, પાટ માં
કેમાં ભગત અત્યારે શા માટે બોલાય? અરે રૂપાંતર માલજી, તમને બોલાવવાનું એટલું કારણ કે આજ દૂધ થવાના પાઠ માંડવા છે, તે માટે તમને બોલાયા છે. આવું છે. અરે સતી, હવે તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તે કહો. અરે ખેમા ભગત, હવે ચોથો વાયા તમે તોળાટો મોકલો, જ્યાં મારા જીપના માને થાય કલો મળું છે એમને બોલાવો. તારો પાલો પકડવાની કોશિશ કરે છે, તું એને મને મારા નામ ઠેકાણા બતાવી જવો, જો સાંજ સુધી માં એના રાય રાય જેવા ટુકડા કરીને તારા ચરણો માનો ધરાવું તો બાર વટીઓ મટીને ભાવો ઉભરી જાવ બેન. ટુકડા ન કરી અને તારા ચરણો માં ન ધરાવું તો આ બાર વચ્ચે માંથી મારો બની જાઉં. અરે કરુમળો ભાઈ, અમે એને સહેરો સરોવર ના તીરે પાણી ભરવા ગયા હતા, મારા માથે સવા વેદ કરવું તે હાથે નોકરા માણસ ના પાલો નથી, હવે મારા માથે આવી ગયું છે, એટલે મેં એવો ટૂંકો નિર્ણય કરી લીધો કે હવે મારે સમાધિ લેવી છે. અરે નહીં, એક જાણે નામ ઠેકાણા બતાવ. અરે નહીં કલો કલો ભાઈ, હવે તમે શાંત થઈ જાઓ અને પાઠમાં બેસી જાઓ. અરે સતી, હવે તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તે કહો. અરે ખીમા ભગા, હવે પાઠમાં વાયા તમે રણુજા મોકલો અને રણુજા થી રામદેવજી બાબા ને બોલો. આજ પાછો રણુજા મોકલો રે, પાછો ખોરા
હરે રામજીજી બાપા, તમને બોલાવવાનું એટલું કારણ કે આજ દૂધ થવાના પાઠ માનવાય છે, તે માટે તમને બોલાય છે. અને આ સતી દાળાલે એવો ટકો નિર્ણય લીધો છે કે સતી દાળાલને પૂછી જુઓ. અરે સતી દાળાલ, એવો ટકો પસંદ કર્યો છે કે તમે મનોમન નિર્ણય કર્યો છે, મને સતી વાત કરો હવે. અરે પ્રભુ, અમે એને સહેરું સરોવરના તીરે પાણી ભરવા જતા મારા માથે સવા વેગ જેવો ચરહાલતો નોકરા માણસનો પાલો ગતિ હવે મારા માથે આવી ગઈ છે. એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે મારે સમાધિ લેવી છે. અરે સતી દાળ, નોકરા માણસ મતે ઠેકાણે ન હોય, કારણ કે 5,000 મળજો, દુશ્મન 1,00,000 મળજો, એક નોકરો માણસ મત મળજો જેના માથે લખતો રહે છે વાર છે. નુગરાના બોલ્યા સમજ હોય ને સતી દાળ, તમે નિર્ણય ફેરવી નાખો, તેમ મને સતી વાત કરો અને પાઠ પૂજન ફરી શુભ કાર્ય કરો, આવો નિર્ણય તમે ન લેશો. અરે ને પ્રભુ, હવે તો જે ધાણીએ ધારીએ છીએ એ જ થશે. કેવા ભગત, હવે સતી દાળ દે નહીં માને, તમે તૈયારી કરો અને હવે સતી દાળ દે નહીં જે કે મનોકામના છે, જે એમની અંતર ની આશા છે એ પૂર્ણ કરવા. ભગત, આ જે અપરાધ થયો છે એ મારા કારણે થયો છે, તો મને માફ કરો. અરે રણજી રાજા, હું ક્યાં કહું છું કે તમે ગુનો કર્યો છે, જ્યાં ગુનો કર્યો હોય ત્યાં ક્ષમા માંગો. અરે દાળાલ દે, આ જે ગુનો કર્યો છે એ મેં કર્યો છે, મારથી અપરાધ થઈ ગયો છે, તો મને માફ કરો. અરે મહારાજા રણજી, માફી મારી નહી, પર રણજીથી રામદેવજી બાબા આવે છે, એમની પાસે જાઓ, એ જરૂર ઉદ્ધાર કરશે. અરે રામદેવજી બાબા, આ જે અપરાધ કઈ થયો છે એ મારા કારણે થયો છે, અને હું ભૂલની માફી માંગુ છું, અરે મને માફ કરો. અરે મહારાજા, તમારો જે પસ્તાવો છે, તમારો પસ્તાવો સાંભળી આજે તમારા હાથે જે અપરાધ થયો છે તમારે ભૂલ થઈ છે, હવે ભૂલની ક્ષમા છે. પણ મહારાજા, તમે થોડો સમય રોકાઈ જાઓ, કારણ આજે ખીમા ભગતને બીજ થવાનો પાઠ છે, અને આજે જેથી સેતી ગત ગંગા ઈશ્વરનો આરાધ કરશે. તમે ગુરુમુખી બની જાઓ, તમે કંઠે બંધાવો અને તમે પાઠ રહેતી કરી બનો, તમારો લક્ષ સૌરેશન ફેરો મટી જશે, તમારું જીવન સુધારેલું હોય. અરે બહુ સારું પ્રભુ. અરે ખીમા ભગત, હવે રણસેજાના હાથમાં એક તારો આપું
રણછી રાજા ઈશ્વર નું આરાધ કરશે એમનું પાપ નું પ્રાયશ્ચિત થઈ જશે.
કારણ કે પાછળ બીજા કોઈ દેખાય છે ને એટલે બધા હેઠા બેસા બાપા શાંતિ. અરે જ્યોતિ પ્રકાશ વ્યાપી રહ્યો છે. ભક્તો સંતો હવે તમે આરતી ની તૈયારી કરો. કીમા ભગત ના હાથમાં આરતી આપો, પ્રભુ ની આરતી ઉતારો. કીમા ભગત
I'm